નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે જીએસઆરટીસીની અંદર હેલ્પરની જગ્યા ઉપર ભરતી પડેલી છે જેની અંદર તમારે ફોર્મ કેવી રીતના ભરવું લાયકાત શું માગેલી છે એપ્લિકેશન ઉંમર એપ્લિકેશન ફી શું માગેલી છે અને તમારી ઉંમર કેટલી માગેલી છે એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો તો મિત્રો સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો જેથી કરીને રોજ તમે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મિત્રો સૌપ્રથમ તમે ગૂગલ ક્રોમમાં મારું ગુજ જોબ ડોટ કોમ કંઈની વેબસાઈટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીએસઆરટીસી રિક્રુટમેન્ટ ફોર એક હજાર છસો અઠ્ઠાવન હેલ્પરની જગ્યાઓ છે એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનની અંદર જીએસઆરટીસીની અંદર જે હેલ્પરની જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને કેટલા પદો પર જગ્યાઓ પડેલી છે તો એની અંદર કુલ થઈને એક હજાર છસો અઠ્ઠાવન જગ્યાઓ છે અને આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે અને મિત્રો આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પાંચ એક બે હજાર પચીસ છે હવે મિત્રો આની અંદર જોઈએ તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલી છે એટલે તમારી લાયકાત શું માગેલી છે તો મિત્રો તમારી લાયકાત મિનિમમ આઈટીઆઈ પાસ કરેલી હોવું જોઈએ જે દસ પાસ ઉપર અથવા બાર પાસ ઉપર તમે જે આઈટીઆઈ કરેલી હોય એ તમે આઈટીઆઈ પાસ કરેલી હોવી જોઈએ અને અહીંયા પણ તમને એજ્યુકેશન ક્વોલિફિકેશન દર્શાવેલી છે કે સરકાર માન્ય આઈટીઆઈનું મિકેનિક મોટર વેહિકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા તો ફિટર અથવા તો ટર્નર અથવા તો ઇલેક્ટ્રિશિયન અથવા તો સીટર મેટલ વર્કર અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરર અથવા તો વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીને મશીનિસ્ટ અથવા કોર્પોરેટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઈલ પેઇન્ટર રિપેરરનો ઓછામાં ઓછ એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ સરકારી સરસરકારી જાહેર સાહસ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલી હોવી જોઈએ એટલે કે તમે દર દસ પાસ ઉપર આઈટીઆઈ પાસ અને એપ્રેન્ટિસ પૂર્ણ કરેલી હોવી જોઈએ હવે આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ અઢારથી પાંત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ હવે એપ્લાય કેવી રીતના કરવું તો એપ્લાય કરવા માટે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન લિંક આપેલી છે અને વિડીયોના માધ્યમ દ્વારા પણ આપણે એપ્લાય ફોર્મ કેવી રીતના ભરવું એ પણ આપણે જોઈ શકશું એ પહેલાં સૌ પ્રથમ તમારે વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને નોટિફિકેશનની અંદર પણ વધારાની માહિતી મળી શકશે તો મિત્રો અહીંયા નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો કે કેટલી કાસ્ટવાઈડ કેટલી જગ્યાઓ છે તો આના અંદર બધા દર્શાવેલું છે કે બિન અનામત માટે ચારસોને ચોરાણું જગ્યાઓ પુરુષો માટે છે અને મહિલાઓ માટે બસો ને તેતાલીસ જગ્યાઓ છે આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઇડબ્લ્યુ એસ કેટેગરી જે લોકો ધરાવે છે તેવા લોકો માટે ને ત્રીસ જગ્યાઓ છે અને મહિલાઓ માટે ચોસઠ જગ્યાઓ છે પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પશ્ચાત વર્ગ એસસી માટે તમારે બસોને ચુમ્માલીસ જગ્યાઓ છોકરાઓ માટે છે અને મહિલાઓ માટે એકસોને વીસ જગ્યાઓ છે અનુસૂચિત જાતિ માટે સામાન્ય એટલે કે છોકરાઓ માટે અગ્રણસિત્ય જગ્યાઓ છે અને મહિલાઓ માટે ચોત્રીસ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે સામાન્ય માટે એકસો ને જગ્યાઓ છે અને મહિલાઓ માટે છ્યાસી જગ્યાઓ છે અને માજી સૈનિક માટે તેત્રીસ જગ્યા સોરી ત્રણસો ને એકત્રીસ જગ્યાઓ છે અને દિવ્યાંગો માટે છાસઠ જગ્યાઓ છે આમ કુલ થઈને એક હજાર છસો ને અઠ્ઠાવન જગ્યાઓ છે હવે મિત્રો તમારી બીજી વધારાની માહિતી જોઈતી હોય તો એ પણ તમને અહીંયા મળી જશે શૈક્ષણિક લાયકાત શું માગેલું છે વેઇટ વેટેજ ગુણ કેટલા કરવાના છે એ પણ તમને અહીંયા નોટિફિકેશનની અંદર તમને મિત્રો મળી શકશે તો મિત્રો તમારે જે પણ માહિતી જોઈતી હોય એ તમને આ નોટિફિકેશનની અંદર મળી જશે અને પેપર કેવી રીતના પૂછાય છે પણ આ નોટિફિકેશનની અંદર દર્શાવેલું છે હવે મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ઓનલાઈન માટે લિંક આપેલી હશે અને અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એ બોજસની મેઇન વેબસાઇટ ખોલી જશે જેની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે અહીંયા તમે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ કરશો તો અહીંયા જોવા મળશે કે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એની ઉપર તમે ક્લિક કરશો તો આ રીતની કાની હેલ્પરની એક જગ્યા ખોલી જશે જેની અંદર તમારી એપ્લિકેશન ફી મિત્રો સામાન્ય વર્ગીય લોકો માટે ત્રણસો ને રૂપિયા ફી છે અને જે લોકો એસસી એસટીને ઓબીસી કેટેગરી ધરાવે છે એ લોકો માટે ત્રણસો ચોપ્પન કરતાં ઓછું હશે તો કાં તો જનરલી બેઝ બધાની સરખા રાખ્યા છે હવે ત્યાં અહીંયા એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું પેજ ઓપન થશે જેની અંદર તમારે એપ્લાય કરવાનું રહેશે તો મિત્રો તમે ઓજસ ઉપર રજીસ્ટ્રેશન કરેલું હોવ તો તમારે રજીસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે અને બડ ડેટ લખીને તમારે એપ્લાય વિથ ઓટીઆર કરવાનું રહેશે અને જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કર્યું તો તેવા લોકો સ્કીમના સ્કીપના માધ્યમ દ્વારા ફોર્મ ભરી શકશે તો સ્કીપમાં તમે કરશો તો આ રીતના તમારું ફોર્મ ઉપર જશે જેની અંદર તમારી સરનેમ ફર્સ્ટ નેમ ફાધરનેમ નેમ અને મધર્સનેમ લખવાનું રહેશે ત્યારબાદ તમે તમારું જેન્ડર દર્શાવવાનું રહેશે મેલ છો તો મેલ તો ફિમેલ છો તો ફિમેલ અને ત્યારબાદ તમે બર્થડેટ ડેટ લખવાની રહેશે અહીંયા મિત્રો જે ડા લાલ ડોટ કરેલા છે તે તમારે ફરજિયાત પણ એ માહિતી ભરવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પરમિનન્ટ એડ્રેસ લખવાનું રહેશે ત્યારબાદ તમારે કઈ સ્ટેટથી તમે ધરાવો છો એ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો કયા જિલ્લામાં તમે ફોર્મ ભરો છો એ તાલુકોને પિનકોડ નાખવાનું રહેશે એને સેમ એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે ત્યારબાદ તમારે મોબાઈલ નંબર લખવાનો છે મોબાઈલ નંબર ઉપર તમારે એપ્લિકેશન નંબર આવશે અને ઇમેલ આઈડી નાખવાનું રહેશે ત્યારબાદ તમારે અહીંયા ફિઝિકલી છે તમે હેન્ડીકેપ હોય તો લખવાનું રહેશે ના હોય તો નોટ એપ્લિકેબલ કરી દેવાનું રહેશે હવે મિત્રો ત્યારબાદ તમે અહીંયા ઉપર સ્ક્રોલ કરતા જશો તો અહીંયા તમારે લેંગ્વેજ આવશે કે તમે હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી વાંચી શકો છો બોલી શકો છો અને સમજી શકો છો એવું ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા અહીંયા તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન દર્શાવવાની રહેશે જે તમે જે ટ્રેડ કરેલો હોય એ ટ્રેડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે પર્સન્ટેજાવે એટલે કે તમારે ટકાવારી દર્શાવવાની રહેશે ત્યારબાદ તમારો ક્લાસ દર્શાવવાનો રહેશે કઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ કરેલો છે એ દર્શાવવાનું રહેશે કયા વર્ષમાં પાસ કર્યું એ પણ દર્શાવવાનું રહેશે અને સીટ નંબર દર્શાવવાનું રહેશે ત્યાર પછી તમારે અહીંયા અરજી તમારે યસ કરવાનું રહેશે અને તમારા સ્ક્રીન ઉપર તમારો એપ્લિકેશન નંબર આવ્યો છે એ એપ્લિકેશન નંબર નાખીને એ એપ્લિકેશન નંબર નાખીને તમારે ફોટો અને સિગ્નેચર કરવાનો રહેશે તો મિત્રો અહીંયા તમારા એપ્લિકેશન નંબર અને ડેટ નાખીને કેપ્ચર કરીને તમારે અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું ઉકેલ દર્શાવશે નીચે ફોટો ફોટોની સિગ્નેચર આવી જશે એ ફોટો અને સિગ્નેચર તમે અપલોડ કર્યા બાદ અહીંયા તમારે કન્ફર્મ આપવાનું રહેશે એ કન્ફર્મ આપવા માટે તમારે અહીંયા એપ્લિકેશન નંબર અને બડડેટ અને તમારું કેપ્ચન લખીને ઓકે નાખવાનું રહેશે અને ત્યારબાદ તમે નીચે ડિટેલ ખુલશે એ ડિટેલ તમારે બરાબર ચેક કરી લેવાની છે અને જો તમારી ડિટેલ ઓકે હોય તો તમારે કન્ફર્મ આપી દેવાનું છે અને તમારો કન્ફર્મેશન આઈડી આવી જશે તો મિત્રો જે મિત્રોએ આઈટીઆઈ પાસ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ નવા ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો જો મિત્રો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો